ક્ષત્રિય સેના અને જય માતાજી એકતા સમિતિ દ્વારા દેગામ તાલુકાના ઝીંડવા ગામનો ઉત્સાહી અને ખૂબ જ ખંતિલા યુવા ક્ષત્રિય સેના જય માતાજીના પ્રેરક એવા અમરસિંહ ઝાલા દ્વારા દેગામ તાલુકામાં ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરીને આજે રામ અમર હોટલના કમ્પાઉન્ડમાં સરપંચોનો સન્માન સમારંભ રાખવામાં આવતા તાલુકાના જેટલા સરપંચોમાંથી બર જેટલા ક્ષત્રિય સમાજના સરપંચો ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેમને સન્માનપત્ર આપી અને સાલ ઉડાડીને આવેલા મહેમાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે અભિજીતસિંહ બારડ માજી ધારાસભ્ય કામિની બેન રાઠોડ અને ઠાકોર સમાજના ઉત્સાહી આગેવાન પીટી ઠાકોર નારાયણસિંહ ગોહિલ શ્રી મકવાણા અને લવાડ ગામના રહીશ ધનવંતસિંહ ચૌહાણ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પૃથ્વીરાજ ચૌહાણ સ્ટેચ્યુ બાબતે રજૂઆત થવા પામી હતી અભિજીતસિંહ બારડ પ્રદેશ અધ્યક્ષને યુવા સંગઠન દ્વારા પૃથ્વીરાજ ચૌહાણને પ્રતિમા આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને વિવિધ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા તેમજ યુવાનો જાગૃત થવા અને શિક્ષણ વિશે ભાર મૂકીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ આજના સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો અને ચૂંટાયેલા સરપંચો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આજના કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આયોજન ઝીંડવા ગામના માજી ડેલિકેટ બાબુસિંહ ઝાલા અને અમરસિંહ ઝાલા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને હવે ટૂંક સમયમાં દેગામ તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોનો ભેગા કરીને એક મોટો જાહેર સમારંભ યોજવામાં આવશે તેવી રજૂઆત આ કાર્યક્રમમાં થવા પામી હતી ભગતસિંહ ચૌહાણ જેડસટીવી દેગામ